હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વામઝા એજ્યુકેશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ આઠ વિષય ગુજરાતીનું ચેપ્ટર નંબર સત્તર છે એટલે કે એકમ નંબર સત્તરમું છે જેમનું નામ છે સંસ્કારની શ્રીમંતાઈ જેમનું સ્વાધ્યાયનું સોલ્યુશન એકદમ બેસ્ટ રીતના વ્યવસ્થિત રીતના આ લેક્ચરની અંદર એટલે કે આ વિડીયોની અંદર આપણે જોઈશું તો ચાલો સરસ રીતના વિડીયોની શરૂઆત કરીએ પરંતુ ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવી દેવાનો છે અને તમારા વિડીયોને લાઇક કરી દેવાનો છે જોઈએ ક્વેશ્ચન આન્સર ફર્સ્ટ ક્વેશ્ચન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નીચેના પ્રશ્નોના સરસ રીતના જવાબ આપવાના છે તો એમાં પહેલો ક્વેશ્ચન છે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવલ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે અને શા માટે એવું લેખિકા કોને સંદર્ભે કહે છે કોને અનુલક્ષીને કહે છે અને કહે છે તો શું કામ કહે છે શા માટે કહે છે તેનો જવાબ આપણે આપવાનો છે તો કે જોજો વિવિધતાના ખેલમાં એ અજબ બનાકો રહ્યા છે અને જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા જગમોહન દાસ છે તે સટ્ટાનો વેપાર કરતા હતા અને વેપારમાં એમને ભયંકર ફટકો પડ્યો વેપારમાં એમને નુકસાની ગઈ ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવી છે ત્યારે એકલી નથી આવતી સાથે લાવલ લશ્કરને પણ લાવે છે લાવ લશ્કરને પણ લાવે છે એ કહેવત અનુસાર એ ભટકાની પાછળ એક પછી એક આઘાતો પરાજયો નુકસાનીની પરંપરા ચાલતી આવી એટલે કે એમને ખોટ ગઈ પછી ઘણી બધી બીજી મુશ્કેલીઓ પણ સાથે સાથે આવી અને એટલા માટે કીએ છે આ ક્વેશ્ચનનું સોલ્યુશન તમે લખવું હોય તો ચોક્કસથી લખી શકો છો ક્વેશ્ચન ટુ આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો કુટુંબ કથાનું જે પાત્ર છે તેમની વિશેષતા આપણે આપણા શબ્દોમાં લખવાની છે આનાથી તમારા શબ્દો ફેરફાર થાય તો એ ચાલે કારણ કે લખવું છે આપણા શબ્દોમાં લખો એમ નથી લખ્યું પાઠના શબ્દોના આધારે લખો એવું નથી લખ્યું આપણા શબ્દોના આધારે આપણે કહેવાનું છે તો કે જગમોહનદાસના કુટુંબના આઠ સભ્યો તેમના પત્ની પાર્વતી બહેન વૃદ્ધ પિતા દયારજીભાઈ છવ્વીસ વર્ષનો પુત્ર જગમોહન પુત્ર વધુ ઉત્પલ્લા તેમના બે બાળકો મિલન તથા મૃણાલ આમ આ કુટુંબના અનેક સભ્યો હતા અને જેમાં જો હવે પાત્ર લેખન કરશું એમાં જગમોહન દાસ પહેલું પાત્ર એવું જગમોહન દાસ હવે જગમોહન દાસ વિશે વાત કરીએ તો જગમોહન દાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી સંબોધન સંબોધાતા બરોબર કે એનું જે મિત્ર વર્તુળ હતું એમનું જે સર્કલ હતું તેમાં રાજા કહીને આમને બોલાવતા હતા શું કામ તો કે શ્રીમંત હતા ઘરે નોકર ચાકર ગાડીઓ અને ખૂબ જ સંપત્તિ હતી થોડા જ વર્ષોમાં બધું ખોઈ બેઠા એટલે કે ખોટ ગઈ અને આટલી બધી સંપત્તિ વૈભવ માન સ્થાન બધું જ પાણીના રેલાની માફક વહી ગયું તો આ હતું જગમોહન દાસ વિશે જગમોહન પચાસ રૂપિયા ભારે એક નાનકડા મકાનમાં રહેવા લાગ્યા પચાસ રૂપિયા મહિનાનું ભાડું અને એક નાનકડું મકાન તેમની અંદર તે રહેવા લાગ્યા અને બધું જ ખોઈ બેઠા હોવા છતાં તેમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી અને ધીરજ રાખી શક્યા બધું કોઈ બેઠા હતા તો એમને એનો સ્વભાવ ગુસ્સાવાળો ન કર્યો એક શાંત રહ્યા અને તેમને ધીરજ રાખી ચાલો એના પછી આપણે દાદા દયાળજીભાઈ એટલે કે એમના જે દાદા હતા તેમના વિશેનું પાત્રા લેખન જોઈએ એમના વિશેનો પરિચય જોઈએ આપણે તો કે દાદા દયાળજીભાઈ એક દિવસ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચી રહ્યા હતા અને પાસે જઈને કહ્યું કે નમસ્કાર દાદા કેમ છો તબિયત તો સારી છે ને બાજુમાં જઈને કીધું કે નમસ્કાર દાદા કેમ છો તબિયત તમારી સારી છે ને સાજા નિર્વાહ છો ને તમે અને દાદાએ એક હળવો વિશ્વાસ મૂકીને કહ્યું કે મારે શું દુઃખ છે દીકરો હતો ત્યારે બેઠો બેઠો ખાતો હતો અને આજે બેઠો બેઠો રોટલા ખાવું તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી તેમને મદદરૂપ થઈ શકતા નથી એ વાતનો તેમને દુઃખ છે કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે તેમની ઉંમર થઈ ગઈ છે તે મદદરૂપ નથી થઈ શકતા ઈ એની એમને દુઃખ છે એ વાતની હવે આ ક્વેશ્ચનનો જવાબ તમારે લખવો હોય તો તમે વિડીયોને પોસ્ટ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો ત્યારબાદ આ બાજુના પેજનું સોલ્યુશન તમારે લખવું હોય તો પણ તમે લખી શકો છો હવે આપણે વાત કરીએ પ્રીતિની પ્રીતિ કર્તવ્ય ભાવનાને શ્રીમંતાય કહે છે કર્તવ્ય ભાવના એટલે કે પોતાનું જે કર્તવ્ય છે તે સાચી રીતના નિભાવવું તેમને કહેવાય કર્તવ્ય ભાવના આ પ્રીતિબેન છે કર્તવ્ય ભાવનાને શ્રીમંતાએ કહે છે બાકી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર છે બહારની ચીજ હતી સાચી શ્રીમંતાઈ હોય તો સૌના દિલમાં વસી છે સંસ્કારની શ્રીમંતાઈ એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે સી રીતે કે અમારા ઘરની એક જ સંવાદિતતા એ જ આનંદ અને એ જ અખંડિતતા જાળવી શક્યા છે અને એનો મને એક ગર્વ છે પરેશાની એવી તકલીફ આવી તો અમે કુટુંબ કેમ ભેગા છીએ કારણ કે એ સાચી છે બરાબર અને એનો જ મને એક ગર્વ છે હવે પાર્વતી બહેન વિશે આપણે વાત કરીએ તો પાર્વતી બહેન માળા ફેરવીને પોતાના સમય પસાર કરતા દર્શનાને જોઈને બોલ્યા કે આવતું આવે છે તો મને બહુ ગમે છે પ્રીતિ કોલેજમાં જાય છે ઉત્પલા તો ઘરકામમાં અને અડવા સુધા નથી દેતી મિલન બ્રોનાલ્ડને તૈયાર કરવું તો કહે કે ના બા અમે બધું કરી લેશું ના બા અમે બધું કરીશું આ પેજનું સોલ્યુશન તમારે લખવું હોય તો તમે લખી શકો છો તમે રહેવા દો પછી આખો દિવસ શું કરવું એ કે દાદાજીએ જીવનમાં ક્યારેય ખોટું કર્યું નથી કોઈનો તિરસ્કાર કર્યો નથી છતાં ભગવાને સંપત્તિ લઈને મોટી આશીષ આપી છે પણ શોખ એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી કાંઈક ને કાંઈક કામ કરીને ઉપાડી લીધી છે કે બધાએ આ જે મુશ્કેલી જે તકલીફ છે એ કંઈક ને કંઈક કામ વેચીને કામ કરી અને ઉપાડી લીધી છે ને હું એકલી રહી ગઈ કે તેમાં તો કોઈ મદદ કરી શકતી નથી કે ઘ પૈસા કમાવવામાં તો હું કોઈ મદદ નથી કરી શકતી તો ઘરકામ વ્યવસ્થિત રીતના કરીશ એ મારી જવાબદારી બેન કહે છે હવે જોઈએ આપણે સુમોહન સુમોહન વિશે વાત કરીએ તો મોહનને પ્રીતિ બહુ વાલી છે એની ઈચ્છા હતી કે બહેનને ડૉક્ટર બનાવી અને અમેરિકા આગળ ભણવા મોકલવી એમની ઈચ્છા હતી કે બહેનને ડૉક્ટર બનાવી છે અને અમેરિકા એટલે કે વિદેશ ફોરેન તેમને ભણવા મોકલવી છે પરંતુ વિપરીત પરિસ્થિતિ આવી જતા તે ઈચ્છા પૂરી થઈ શકી નહીં વિપરીત પરિસ્થિતિ એટલે આ આ ઈચ્છા પૂરી થઈ નહીં આન્સર જે છે તે હોય તો તમે તમારા પોસ્ટ કરી લખી શકો છો હવે ત્રીજો ક્વેશ્ચન આવે છે પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે શા માટે પ્રીતિ એવું માને છે કે પોતાના પરિવાર પાસે પૈસા હતા ભલે અત્યારે નથી તો એમની પાસે સંસ્કારો તો આજે પણ છે સંસ્કારોની શ્રીમંતાઈ છે એવું પ્રીતિબેન માને છે એવું માને છે તો શા માટે માને છે તેનો જવાબ આપવાનો છે તો કે પોતાના પરિવાર ઉપર ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે છે તેમ છતાં તેઓ તેનો હિંમતથી સામનો કરે છે સમગ્ર પરિવારના દિલમાં સંસ્કારની શ્રીમંતાઈ છે અને આના કારણે આખા પરિવારની ભાવના એક છે આખો પરિવાર હળી મળીને સાથે સરસ રીતના રહીએ છે એટલે કે આખા પરિવારની ભાવના એક છે સોલ્યુશન લખવું હોય આન્સર લખવું હોય તો ચોક્કસથી લખી શકો છો ચોથો ક્વેશ્ચન આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખોનો જ વિચાર કરે છે જો આ કુટુંબ છે તેનું દરેક પાત્ર છે એ અન્યના સુખોનું એટલે કે એમના એમના સિવાય એમના પરિવારના સુખોનું જ એ વિચાર કરે છે અને તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હોવ તો તેના વિશે તમારે તમારા શબ્દોમાં લખવાનો છે હવે આ પ્રશ્નનો જવાબ એવો થાય તો દરેક વિદ્યાર્થીને ક્યાંક તમારે ઘરે લખ્યા ઘરેથી લખી આવવાનો છે દરેકનો જવાબ અલગ અલગ થાય પણ બધાનો પરે સાચો શું કામ તો કે આપણે આપણી જિંદગીમાં ક્યાંય આ બધી વસ્તુ જોઈ હોય તો આપણે લખવાની છે એટલે કોઈપણ વસ્તુ તમે કોઈ પણ ઘટના કોઈ પણ કહાની લખી શકો આ કથાનો દરેક પાત્ર એકમેકના ખભે ખભ્ભા મિલાવીને એક થઈને ઊભું રહેવું છે અને આવો જ એક બનાવ મેં મારી નજરે જોયો છે મારા એક મિત્રનો એકનો એક પુત્ર ને ભણવા બહાર ગામ મૂકે છે અને આજના જમાના પ્રમાણે પુત્રએ પપ્પા પાસેથી બાઈક માગ્યું આ તે તેના પપ્પાએ બાઇક લઈ આપ્યું બાઈક માગ્યું તો પપ્પાએ બાઇક લઈ પણ આપ્યું અને નવયુવાનીના જોશમાં એક દિવસ આ દીકરાનું એક્સિડન્ટ થયું નવયુવાનીનો જોશ હતો ખૂબ ફૂલ સ્પીડે તે બાઇક ચલાવતો હતો અને તે દીકરાનું એક્સિડન્ટ થયું ગંભીર ઈજા થઈ શહેરની બહુ મોટી હોસ્પિટલમાં એક મહિનો રાખવો પડ્યો અને તેના પપ્પાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી પાસે એક રૂપિયો ન હતો અને લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો થયો ત્યારે તેના સ્નેહી સગા સંબંધી ભાઈઓએ પોતાની શક્તિ પ્રમાણે ટેકો કર્યો અને આ પુત્રને જીવન મળ્યું અને આ પુત્રજી હતો તેમને જિંદગી મળી એટલે કે જીવન મળ્યું અને આમ કુટુંબના દરેક સભ્યો ખરાબ સમયમાં આવીને ઊભા રહ્યા ખરાબ સમય હતો તેમ છતાં ત્યાં આવી અને તે ઊભા રહ્યા તેમની સાથે તેમને હેલ્પ કરી આમનું સોલ્યુશન આમનો જવાબ તમારે લખવો હોય તો ચોક્કસથી તમે લખી શકો છો ક્વેશ્ચન ટુ પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો અમુક વિધાનો આપેલા છે અને તે પાઠને આધારે સમજાવવાના છે બરોબર તો જોઈએ પહેલું મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે મોટર એટલે કે ફોર વ્હીલર ગાડી નથી એટલે ચાલવાની કસરત મળે છે તે ઊલટું સારું રહે છે ને કોણ કે છે તો કે જગમોહન દાસના આ વિધાનને સ્પષ્ટ કરો તો કે જો દયાળજીના દાદાના કુટુંબની વૈભવી જીવનશૈલી હતી વૈભવી જીવનશૈલી હતી પૈસાવાળા હતા શ્રીમંત હતા મોટર ગાડીઓ ચાકર સુખ સાહ્ય બીથી ભરપૂર હતું એટલે કે આ સાહ્ય બી એટલે શું કહે આપણે એમનો કહે કે સાહીબી છે બરોબર એ જ તેનાથી ભરપૂર હતી પરંતુ થોડાક જ વર્ષોમાં આ બધું ખોવાઈ ગયું દયાળજી દાદા મોટર વગર ક્યાંય જતા નહીં દયાળજી દાદા મોટર ગાડી વગર એટલે કે ફોર વ્હીલ વગર ક્યાંય જાતા જ નહીં અને મોટર વગર ચાલવાથી કસરત મળે છે એવો હકારાત્મક અભિગમ એમના જીવનમાં જોવા મળે છે જાતા નહીં ખરાબ પરિસ્થિતિ એવી એટલે હાલીને જવા માંડ્યા અને પછી એની અંદર એમ છતાં પોઝિટિવિટી હતી શું કહેતા હતા કે ગાડી વગર ચાલવા મળે છે કસરત થાય છે ગાઈટનું ઓના કરતાં સારું કહેવાય એવો અને પોઝિટિવિટી અભિગમ લીધો હકારાત્મક અભિગમ લીધો અને આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં તે ભાંગી પડતા નથી જેવું જીવન મર્યું છે તેનો તે આનંદથી પસાર કરવા ઈચ્છો જે જીવન મળ્યું છે જે જિંદગી મળેલી છે તેમને તે આનંદથી પસાર કરવા ઈચ્છે છે એટલે કે સુખથી પસાર કરવા ઈચ્છે છે હરીમરીને પસાર કરવા ઈચ્છે છે આ પેજમાં જે આન્સર છે તે તમારે લખવું હોય તો તમે તમારી બુકમાં વિડીયોને પોસ્ટ કરી લખી શકો છો બીજું ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટા ની વધુ મોટી આશીષ આપી છે આશીષ એટલે કે આશીર્વાદ આપ્યા છે વાક્ય કોણ બોલે છે અને વાક્યમાંથી કેવો સુર પ્રગટ્ય છે તે કહેવાનું છે આ વાક્ય બોલે છે કોણ અને કેવો સુર પ્રગટ્ય છે તે કહેવાનું છે તો કે ભગવાને સંપત્તિ લઈને મોટી આશીષ આપી છે આ વાક્ય પાર્વતીની બહેન બોલે છે કોણ તો કે સોરી પાર્વતીની બહેન નહીં પણ પાર્વતી બહેન પોતે બોલે છે અને આ વાક્યમાંથી એ સુર પ્રગટ્ય છે કે સંપત્તિએ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે અને સંપત્તિએ તો હાથનો મેલ છે તે ક્યારે ચાલી જાય તેનો અફસોસ કરવો નહીં સંપત્તિ ગઈ એટલે જે થયું તે સારા માટે થયું હશે એમ માની અને જીવનને આનંદથી પસાર કરવું એ એમનો ધ્યેય છે બરાબર એવું તે વિચારે છે આ વાક્યમાંથી એવો શુદ્ધ પ્રગટે છે આ જવાબ તમે લખવો હોય તો તમે વિડીયો પોસ્ટ કરીને તમારી બુકમાં લખી શકો છો આની સાથે સાથે મિત્રો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ એકદમ સરસ રીતના પૂરા થાય છે આશા રાખું છું કે તમને ગમ્યા હશે એક જરૂરી ઇન્ફોર્મેશન મારે તમને આપવાની છે કે જો તમારે ધોરણ આઠનો પણ કોર્સ ખરીદવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ગુજરાતના સૌથી બેસ્ટ કોર્સની અંદર એનરોલમેન્ટ કરો એ પણ સસ્તા ભાવમાં ઓછા ભાવમાં બરાબર અને ગુજરાતની કોઈ ધોરણ આઠ માટેની મોસ્ટ પોપ્યુલર બેચ હોય તો એ બેન્ચ છે ઉડાન બેન્ચ જેમની અંદર અત્યારે ગણિત અને વિજ્ઞાન બે વિષય છે બીજા વિષય ભવિષ્યમાં એડ થશે તમે જ્યારે પરચેસ કરવાના હોય ત્યારે જોઈ લેજો કે કેટલા વિષય અવેલેબલ છે ઓકે ત્યારબાદ તો ઘણા લોકો કહે છે કે સર અમને વોટ્સઅપની અંદર વિડીયો મોકલો તો એ પણ વસ્તુ આપણે ચાલુ કરેલી છે એના માટે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે તેની ઉપર ક્લિક કરી અને ફોલો કરી દેજો એટલે તમે તેમાં જોઈન થઈ જશો અને તેમની અંદર વિડીયોની લિંક વગેરે વસ્તુ આવશે પીડીએફ ફાઇલો જોતી હોય બરાબર તો પીડીએફ ફાઇલ પણ તમને મળશે એ તમારે જવાનું ટેલિગ્રામમાં અને ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરી અને તેમાં આપણું ગ્રુપ પેજ આવી જશે એટલે ગ્રુપ આવી જશે તેની અંદર તમારે જોઈન થઈ જવાનું છે અને તેમની અંદર પીડીએફ ફાઇલો મોકલવામાં આવે છે આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો છે અને વિડીયો ગમ્યો છે તો તમે વિડીયોને લાઇક કર્યો છે અને તમારા ફ્રેન્ડ સાથે તમે વિડીયોને શેર પણ કરેલો છે મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે ત્યાં સુધી ભણતા રહ્યો ગણતા રહ્યો પ્રેમ કરતા રહ્યો આપાર